આવડ કૃપા પ્લાસ્ટોમેક પ્રાઇવેટ લિમિટેડને દેશનો પ્રથમ દસ હજાર આઇએસઓ શિપિંગ કન્ટેનર બનાવવા માટેનો ઓર્ડર કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ કોનકુર દ્વારા આપવામાં આવ્યો છે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તેઓ જ્યારે શિપિંગ મંત્રાલયના મંત્રી હતા ત્યારે ભાવનગરને કન્ટેનરનું હબ બનાવવા માટે એક વર્ષ પહેલાં આહવાન કર્યું હતું જેમાં તેમણે ભાવનગર આવી કન્ટેનર બનાવવામાં અગ્રેસર રહી શકે તેવી બે કંપનીની મુલાકાત લીધી હતી કંપની દ્વારા નિર્મિત પ્રથમ કન્ટેનરનું રિબિન કાપી નિર્માણનો પ્રારંભ પણ તેમણે કરાવ્યો હતો ત્યારે હવે સાચા અર્થમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કલ્પનાનું આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાનું સ્વપ્ન ભાવનગરની ધરતી પર સાકાર થવા જઈ રહ્યું છે જેમાં દેશમાં સૌ પ્રથમવાર દ્વારા ભાવનગરની આવડ કૃપા પ્લાસ્ટોમેક પ્રાઇવેટ લિમિટેડની કંપનીને દસ હજાર કન્ટેનર બનાવવાનો ઓર્ડર અપાયો છે જ્યારે ટેન્ડર પ્રક્રિયામાંથી પસાર થઈ એક મોટો પડકાર ઝીલી આવડ કૃપા કંપની આગામી એક વર્ષમાં દસ હજાર કન્ટેનર નિર્માણ કરવા કાર્યરત બની છે બે હજાર એકવીસમાં કોવિડના ટાઈમમાં જ્યારે ઇન્ડિયાની અંદર કન્ટેનરની શોર્ટેજની માર્કેટની અંદર બહુ પ્રોબ્લમ્સ હતો એટલે કન્ટેનર શોર્ટેજ હતા એ ટાઈમની અંદર મનસુખભાઈ માંડવિયા તેમની સાથે ડિસ્કશન થઈ અને ત્યારે એમને એવો પ્રપોઝલ મૂક્યું કે આપણે ભાવનગરને કન્ટેનર હબ તરીકે બનાવવા માટે ભાવનગરની કંપનીઓ એમાં આગળ આવી અને કન્ટેનર મેન્યુફેક્ચરિંગનું સ્ટાર્ટ કરે ગવર્મેન્ટને જે કાંઈ સપોર્ટની જરૂર હશે તેમાં ગવર્મેન્ટ એમને હેલ્પ કરશે અમે આજે એની અંદર ટેકનોલોજી અને ટેકનિકલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ બધું ડેવલોપ કરી આજે અમે કન્ટેનર બનાવવાની ફૂલી ઓટોમેટિકની આખી મશીનરીથી લઈ અને ફેક્ટરી એ અમે આખી કમ્પ્લીટ રેડી કરી અને તૈયાર કરી નાખેલી છે અને અમે પ્રોટોટાઇપ અને કન્ટેનરનું ટેસ્ટિંગ કરી અને આઈસો સ્ટાન્ડર્ડ શિપિંગની અંદર કન્ટેનર જઈ શકે એ ટાઈપના કન્ટેનર મેન્યુફેક્ચરિંગ જે લાર્જ પ્રોડક્શનમાં થઈ શકે એ ટાઈપની ફેક્ટરી અમે ડેવલોપ કરેલી છે કોવિડનો કપરો કાર્ડ જેમાં દેશ અને વિદેશ માલ પરિવહન માટે કન્ટેનરની વાત કરીએ તો સાઉથ કોરિયામાં સૌપ્રથમ બનતા હતા તે પછી ચીન બનાવવા માંડ્યું અને આજે ચીનની કન્ટેનર બનાવવામાં ઈજારાશાહી છે ત્યારે તેની સાથે સ્પર્ધામાં ટકી રહેવા માટે તમામ ઔદ્યોગિક એકમોએ એક સાથે મળીને કાર્ય કરવું પડશે સ્ટીલની મોટા પ્રમાણમાં ખરીદી કરીને ભાવનો ઘટાડો મેળવવો પડશે આંતરરાષ્ટ્રીય કિંમતના વધારા ઘટાડાને પણ ધ્યાનમાં લેવું પડશે જો કે આ બધું એક સાથે આપણે કરીશું તો ભાવનગરમાં કન્ટેનરના નિર્માણ માટેની વિપુલ સંભાવનાઓ છે જેથી શિપ બ્રેકિંગ ઉદ્યોગમાં જેમ ભાવનગરના અલંગનું નામ વિશ્વના ફલક પર છે તે જ પ્રમાણે હવે કન્ટેનર મેન્યુફેક્ચરિંગમાં પણ ભાવનગર અગ્રિમ બની શકે છે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક વિઝન આપેલી કે ભારતની અંદર જો કન્ટેનર બને તો વૈશ્વિક સ્તરે આ પ્રકારના જે કાંઈ પ્રશ્નો છે એમાં પણ ભારત પોતાની એક ઓળખ ઊભી કરી શકે અને ચાઇનાની સાથે આપણે એમાં પણ કોમ્પિટ કરતા જઈએ તો ચાઇના પ્લસની જે કાંઈ વર્લ્ડની જે નીતિ છે એમાં આપણને સારો એવો માર્કેટ શેર મળી શકે લગભગ દોઢ વર્ષ પહેલાંથી આ એક અભિયાન ભાવનગરની અંદર આપણે ચેમ્બરના માધ્યમથી શરૂ કરેલ કે જેમાં ભાવનગર કન્ટેનર મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસિત થાય અને અહીંયા એક ક્લસ્ટર બેઝ ડેવલપમેન્ટ થઈ શકે એના ફળ સ્વરૂપે આજરોજ ભાવનગરને જ એક ઉદ્યોગકારને કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે કોંકર દ્વારા દસ હજાર કન્ટેનર બનાવવાનો ઓર્ડર મળેલ છે દસ હજાર આઈએસઓ શિપિંગ કન્ટેનર બનાવવા માટે આપવામાં આવે છે ત્યારે હવે આવનારા દિવસોમાં વિદેશોમાં પણ મેઇન ઇન ભાવનગર અને કન્ટેનર નજરે પડશે અત્યાર સુધી ભારત વર્ષના પ્રથમવાર એક એવું બન્યું છે જ્યારે કોઈ એક કંપની એક રાજ્યને એક સાથે દસ હજારનું નું કન્ટેનર બનાવવા માટેનો ઓર્ડર મળ્યો હોય જે ભાવનગરના ઇતિહાસમાં સુવર્ણ અક્ષય લખનારાનું પ્રકરણ બની રહ્યું છે કેતન રાજપુરા ભાવનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સત્યાવીસ અને અઠ્યાવીસ ઓગસ્ટ